this story inspired by ZAPPL. Enjoy what we do, who we do it for, and produce the best images for our clients. 2019 માં જાન્યુઆરી મહિનામાં એવું થયેલું કે હું મારા સગાને ત્યાં ગયેલો અને એનો છોકરો 5 વર્ષનો મોબાઈલ રમતો હતો. મેં બહુ જ ટ્રાય કરી કે ભાઈ તારું નામ શું, એની સાથે વાતો કરવાની મારી ખૂબ જ કોશિશ હતી, પણ બાળકે મારી સામું જોયું જ નહીં, મારી નોંધ જ ન લીધી કે ભાઈ મને આમાં મસ્તી છે, મારે તારી યારે કંઈ વાત જ નથી. એનો મતલબ એવો હતો. એટલે પછી એની મમ્મીને એમ થયું કે ભાઈ સાહેબને સાચી વાત કરી, મને એમ કીધું કે ભાઈ અમારું બાળક જ્યારે પણ ફ્રી થાય, નિશાળેથી આવે ને, ત્યારે માત્ર મોબાઈલથી જ રમે, મોબાઈલ એને ખૂબ જ ગમે, સુવે ત્યાં સુધી. એટલે મેં કીધું કે ભાઈ મોબાઈલમાંથી તમે આને બહાર કાઢો. અને પછી એમ થયું કે ભાઈ આ બાળક રમે છે, એમ બધાય બાળકો રમે છે. એટલે 2019 મેં શેરી રમતો શરૂ કરી. મને એમ થયું કે મારે કાંઈક કરવું જોઈશે. ખાલી આપણે વાતો કરીએ કે ભાઈ બાળકો ખાલી મોબાઈલ જ રમે છે તો આપણો રોલ શું, વડીલોનો કાંઈ નહીં, ખાલી આપણે બડાપો કરી અને બેસી રહીએ. એટલે મેં શેરી રમતો શરૂ કરી. પહેલાં તો રમતો કેટલી કેટલી રમાડી શકાય એની આખી યાદી કરી, અને ઓછામાં ઓછા સાધનોથી આપણે શું કરી શકીએ. અને આપણી શેરી રમતની મજા છે કે ભાઈ બિલકુલ ઓછા સાધનો અથવા નહિવત સાધનોથી રમાય, થોડી જગ્યામાં રમાય, થોડી સંખ્યામાં રમાય અને થોડા સમયમાં રમાય. મને તો નવાઈ લાગે છે કે આટલી બધી રમતોની સગવડતા છે, છતાંય આપણે ક્રિકેટ પાછળ ગાંડા બની ગયા છે. ક્રિકેટમાં બહુ ખર્ચો છે, ખાલી 13 જણા રમતા હોય અને કરોડો રૂપિયાના ખર્ચા કરીએ. એના બદલે જો આપણે દેશી રમતો તરફ આપણા બાળકોને નાનપણથી, એમાં હું ખાસ પ્રાઇમરીનું કહું કેમ કે બાળકને બહુ રમવું ગમે છે, પ્રાઇમરીથી જો આપણે ધ્યાન આપીએ ને તો બાળક ખડતલ થવાના છે, આરોગ્યની રીતે એનું તબિયત ખૂબ જ સારી થવાની છે. એટલે મેં શેરી રમતો શરૂ કરી. લગભગ 1 વર્ષની અંદર 130 જેવી શાળાઓમાં જઈ અને 35,000 બાળકોને મેં રમાડ્યા છે. હું કોઈ પણ જાતની ફી લેતો નથી, આમ નિવૃત્ત છું અને મારી પાસે ખૂબ સમય છે, ભગવાને ખૂબ જ સારું શરીર આપ્યું છે. એટલે હું એવું કરું, ખાસ તો એવી આપણી દેશી રમતો જે હા વિસરાઈ ગઈ છે, ક્યાંય રમાતી જ નથી, એવી રમતો મેં શરૂ કરી. એમાં પહેલાં આવે કોથળા દોડ, લીંબુ ચમચી આવે, ત્રિપગી છે, લંગડી છે, રસ્સા ખેંચ છે, ઊંચો કૂદકો, લાંબો કૂદકો, કેટલા રે કેટલા, ઝુમખા, ફેરફુદરડી, આવી રમતો મેં શરૂ કરી દીધી. પ્રાથમિક શાળાના બાળકોને ખૂબ જ ગમે, હોંશે હોંશે રમે. અને આ રમતની એક મજા છે કે બાળકને એમાંથી ખૂબ જ આનંદ આવતો હોય છે, શરીર એકદમ સશક્ત થાય. એની સાથે જે રમે છે એના પાર્ટનર, તો એની ખૂબી ખામીઓની એને ખબર પડે અને નાનપણથી હાર જીત પચાવતા શીખી જાય. એના સ્નાયુઓ બહુ જ મજબૂત થાય અને સ્નાયુઓ સહન શક્તિ એમાંય વધારો થતો હોય છે, એકાગ્રતામાં વધારો થાય. આમ તમે જુઓ ને તો શેરી રમતો એક જાતનું શિક્ષણ જ છે, અને એ શિક્ષણ બાળપણને જો એને મળી જાય નાનપણથી, તો એ ખૂબ જ સારો નાગરિક થાય. કેમ કે એના બધા નિયમોના પાલનની ખબર પડે, શિસ્ત પાલન આવી જાય. એટલે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ તમે શક્ય હોય ત્યાં સુધી તમારા બાળકોને, તમારી આજુબાજુ રહેતા બાળકોને રમાડો. હું તો આને બાળકોને ભગવાન જ કહું છું, બધાય ભગવાન જ કહે છે, પણ ભગવાન નબળો હોય તો ચાલે નહીં. આપણા બધા ભગવાન જો એકદમ શક્તિશાળી છે. એટલે બાળકને નાનપણથી આપણે શીખવાડી દઈએ કે તમારે ખડતલ રહેવાનું છે, મજબૂત રહેવાનું છે, તો એનામાં વ્યસન નહીં આવે, બહારનો ખોરાક ખાશે નહીં, અને એનું આરોગ્ય સુધરશે તો લાંબા ગાળે દેશને ફાયદો થવાનો છે. 15-20 વર્ષ પછી ખડતલ શરીરવાળાનો જમાનો આવવાનો છે, જેનામાં શરીરમાં તાકાત હશે એના માટે નોકરીઓની લાઈન લાગવાની છે. એવી ઘણી બધી નોકરીઓ છે કે જે શારીરિક સક્ષમ હોય એને મળવાની છે. એટલે હું ખાસ બધાને વિનંતી કરું છું આ માધ્યમથી કે તમે વધુમાં વધુ શેરી રમતો રમાડો. ગ્રેટ ઇનસાઇટ સ્ટોરીને તમે વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, કેમ કે વધુમાં વધુ લોકો સુધી આ વાત જશે તો છેલ્લે દેશને જ ફાયદો થવાનો છે. આભાર.